નમસ્કાર, હું છું બરખા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સ થી. ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ. ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો. વડોદરામાં હચમચાવી દેનારી દુર્ઘટના બની. પીએમ મોદી અને ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું. બિલ્કિસ બાનુ કેસ, 11 દોષિતોને સુપ્રીમે રાહત ના આપી. સોલાપુરમાં પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને સોંપ્યા ઘર. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો પણ કર્યો લે. તો ગુજરાત વિધાનસભાનું સંચાલન બાલિકાઓ કરશે. 24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં ઉજવાશે બાલિકા દિવસ. તો ગુજરાતના રાજકારણમાં વધુ એક વખત ઉથલપાથલ જોવા મળી રહી છે. ગુજરાત કોંગ્રેસને લોકસભાની ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રાજીનામું ધરી દીધું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિજાપુરના ધારાસભ્યે પાર્ટીને અલવિદા કહી દીધું છે. રાજીનામું ધર્યા બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું, જો અમારા ખાસ અહેવાલમાં. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપી દીધું છે. સીજે ચાવડાએ વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીના નિવાસસ્થાને પહોંચીને રાજીનામું આપ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેઓ ગમે તે સમયે ભાજપમાં જોડાઈ શકે છે. સીજે ચાવડા રાજીનામું આપતા કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત ઘણા નેતાઓને પણ આંચકો લાગ્યો છે. આવામાં હવે તેમનું રાજીનામું આપવાનું કારણ પાર્ટીની આંતરિક ગળમથલ જવાબદાર છે કે પછી પાર્ટીમાં પડેલા ફાંટાનો સવાલ, જે વારંવાર ઉઠે છે તે છે, તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. એક તો આપને સ્પષ્ટ કહું કે ભારતીય જનતા પક્ષના કોઈ પણ નેતાના કહેવાથી કે કોઈ પણ નેતાના સંપર્કથી મેં રાજીનામું આપ્યું છે તે વાત છે નહીં, તદ્દન ખોટી. મેં જે કંઈ રાજીનામું આપ્યું છે એના કારણો ગઈકાલના અને આજના જ ન હોય, ઘણા સમયથી કારણો હોઈ શકે. કારણોમાં મેઇન નેગેટિવિટી જોવા કરતાં પોઝિટિવિટી જોવામાં હંમેશા હું માનું છું. જે પાર્ટી પ્રજાહિતના અથવા તો જે સરકાર પ્રજાહિતના કાર્યો કરતી હોય એમાં રહેલી ઉણપો વિરોધ પક્ષના નેતા તરીકે, વિરોધ પક્ષના આગેવાન તરીકે, વિરોધ પક્ષના ધારાસભ્ય તરીકે હોય તો ચોક્કસપણે કહેવી જોઈએ, હું કહેતો રહ્યો છું. પરંતુ પોઝિટિવ સરકારની વાત હોય, કોઈ મિનિસ્ટરની વાત હોય, કોઈ પાર્ટીના નેતાની વાત હોય, તો રાષ્ટ્રની કે વિકાસની પોઝિટિવ વાત હોય તો એનો વિરોધ કરવાનો ક્યારેય હું માનતો નથી અને ક્યારેય કરી પણ નથી. વ્યક્તિગત આક્ષેપો પણ મારા દ્વારા કોઈ પણ પાર્ટીના થતા નથી, કરતો નથી અને ભવિષ્યમાં પણ કરવાનો નથી. એટલા માટે રાજીનામું કેમ આપ્યું એનું આ બેકગ્રાઉન્ડ છે. પરંતુ હાલ જે ગુજરાત જે દેશની જે દબાવો ચાલી રહ્યા છે અને ગુજરાતના બે નેતાઓ અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો વિશ્વાસ મૂકીને સમગ્ર દેશ આજે એમના ચીલે ચાલી રહ્યો છે, ત્યારે કોઈપણ પાર્ટી કે પાર્ટીના નેતાએ એ કામગીરીમાં કોઈ ઉણપ હોય તો ચોક્કસપણે ધ્યાન દોરવું જોઈએ અથવા વિરોધ કરવો જોઈએ. પરંતુ સાચી અને સારી વાત ચાલી રહી હોય, પ્રજા એની ચીલે ચીલે ચાલી રહી હોય અને પ્રજાને ન ગમતી વાત મૂકીને પાર્ટીને નુકસાન થાય કે પોતાને નુકસાન થાય એવી વાત ન કરવી જોઈએ. પણ ઘણા સમયથી હું જોઉં છું કે એ પ્રકારની વાત ચાલી રહી છે. પાર્ટીમાં હું હતો ત્યારે એ લોકોને કહ્યું ન કહ્યું, તમારી વાત માની ન માની, એ અત્યારે હું કહેતો નથી એટલા માટે કે પાર્ટીને હવે છોડી દીધી છે. પરંતુ એટલું ચોક્કસ કહું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કામગીરી કરવાની જે પદ્ધતિ છે ગુજરાત રાજ્ય માટે અને દેશ માટે અને સમગ્ર વિશ્વમાં એક વિશ્વનેતા તરીકે ઉભી રહ્યા છે, ત્યારે એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મારો સૂર પુરાવો એના માટે મેં આજે રાજીનામું આપ્યું છે. ભાજપમાં જોડાવાની હાલ કોઈ વાત નથી, પરંતુ હું આજથી જ મારા કાર્યકરો, મારા મતદાતાઓ અને મારી સાથે જોડાયેલ આગેવાનો અને જેને મને સહકાર આપ્યો છે અને અત્યાર સુધી ચૂંટીને વિધાનસભામાં મોકલ્યો છે એ તમામ લોકોની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી હું કઈ પાર્ટીમાં જોડાવું અથવા ક્યાં કામ કરવું એ નિર્ણય કરીશ. લોકસભાની ચૂંટણીઓ લડવી કોંગ્રેસ પાર્ટીમાંથી કે ભારતીય જનતા પાર્ટીમાંથી એ નક્કી કરવાનું જે તે આગેવાનના હાથમાં નથી હોતું, કે જે તે પ્રદેશની કે જે તે દેશની નેતાગીરી નક્કી કરતી હોય છે. જે પાર્ટીમાં હોઈએ એ પાર્ટીના પ્રદેશના અને દેશના ટોચના આગેવાનો નક્કી કરતા હોય છે કે કોને લડાવવા, એવી કોઈ હાલ વાત ચર્ચા વિચારણા મારે કોઈ પણ પાર્ટી સાથે થઈ નથી.
વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાના રાજીનામા સાથે જ કોંગ્રેસનું સંખ્યાબળ તૂટીને 15 થઈ ગયું છે. હવે સીજે ચાવડા ભાજપમાં જોડાઈ શકે છે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને અલવિદા કહેનારા સીજે ચાવડાને ભાજપમાં મોટી ભૂમિકા મળવા અંગેની અટકળો પણ શરૂ થઈ ગઈ છે. આ સાથે લોકસભાની ચૂંટણી દરમિયાન પેટા ચૂંટણી યોજાય તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના વડોદરામાં થયેલી બોટ દુર્ઘટનામાં 12 માસૂમ વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાના મોતની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. આ દુઃખદ દુર્ઘટનાને લઈને સૌ કોઈ શોકમાં ગરકાવ છે. માસૂમ બાળકોના મોતથી હાહાકાર મચી ગયો છે. સમગ્ર ગુજરાતને હચમચાવી મુકનાર આ દુર્ઘટનાની ઘટનાક્રમ જુઓ અમારા ખાસ અહેવાલમાં. વડોદરા શહેરમાંની કાળજું કંપાવનારી ઘટના બની છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ શાળાના 82 વિદ્યાર્થીઓ પ્રવાસમાં હરણી તળાવે આવ્યા હતા, જ્યાં બોટ પલટી જતા એક દુર્ઘટના સર્જાઈ હતી. હરણી તળાવમાં ડૂબી જવાથી 12 બાળકો અને બે શિક્ષકોના મોત થયા હતા, જ્યારે 11 બાળકો અને બે શિક્ષકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે મોડી રાત સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પછી શું થયેલું? એને કુજન એને નીચે ચડે ગયા ને મેં એકલા જ થા ને એને કુજન ઉપર આખે બોટ પકડ લઈને હમ બોટ કે ઉપર ગયા ને પાઇપ આઈ ને હમ પાઇપ પકડ કે ઉપર આ ગયા. કેટલે બચ્ચે બેઠા હે અંદર? 30 બચ્ચે બેઠા હે. ઓર ટીચર્સ કિતને થે? 3 3 ટીચર્સ થે. ઓર જેકેટ પહેરાયું તું? જેકેટ પહેરાયા હતા? નહીં પહેરાયા. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી સહાયની જાહેરાત કરી હતી. આ ઘટના બાદ પીએમ મોદીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે પીએમ એનઆરએફ તરફથી 2 લાખ રૂપિયા દરેક મૃતકના પરિવારજનોને તેમજ ઈજાગ્રસ્તોને રૂપિયા 50,000ની સહાયની પણ જાહેરાત કરી છે. આ ઉપરાંત રાજ્ય સરકારના મુખ્યમંત્રીએ પણ દુર્ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું હતું અને પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂપિયા 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50,000ની સહાયની જાહેરાત કરી હતી. વડોદરામાં આવેલ હરણી તળાવ ખાતે ગયેલા અને બોટિંગ દરમિયાન બોટ ડૂબતા અંદાજે અત્યાર સુધીમાં 13 જેટલા બાળકો અને બે શિક્ષકોના મૃત્યુના સમાચાર છે અને હજી 6 કે 7 જેટલા વિદ્યાર્થીઓ લાપતા છે. ખૂબ દુઃખદ ઘટના છે. ભૂતકાળની અંદર પણ સુરત તક્ષશિલા કાંડ હોય તો પણ ભલે, મોરબીનો ગોઝારો પુલ એ દુર્ઘટના હોય તો પણ ભલે, કે અન્ય દુર્ઘટના હોય તો પણ ભલે, પણ એટલી જ હચમચાવતી આજની ઘટના પણ છે કે કુમળી વયના નાના નાના બાળકો, વહાલ સોયા બાળકો પોતાના મા બાપ સહિત, કુટુંબ સહિત, પરિવાર સહિત, સમગ્ર સમાજ માટે જે આવનારું ભવિષ્ય જેને કહી શકાય એવા બાળકો લાપરવાહીના કારણે મૃત્યુને ભેટે એ વ્યાજબી નથી. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આવી ઘટનાઓ શા માટે ન અટકાવી શકાય. અંગ્રેજીમાં કહેવાયું છે, ગુજરાતીમાં પણ ઘણી બધી વાર કહેવાયું છે, અન્ય ભાષાઓમાં પણ ઘણી બધી વાર કહેવાયું હશે કે પ્રિકોશન્સ ઇઝ બેટર દેન ક્યોર. કોઈ ઘટના ઘટે એના પહેલા આપણે એની જાળવણી કેમ ન રાખી શકીએ, એમની કેર કેમ ન કરી શકીએ? ઠીક છે, સરકાર કોઈ પણ હોય, આગેવાનો ત્યાં પહોંચવાના હોય, પીડિત પરિવારને રકમ પણ મદદરૂપ થવા માટે જાહેર કરવાના હોય, પરિવારને, કુટુંબના વહાલા સભ્યોને
થોડી સાતા મળે એના માટે ચમરબંધીને છોડીશું નહીં એ વાત પણ કરવાના હોય. પણ ચમરબંધીને છોડે કે ન છોડે, જેણે પોતાના પરિવારનું વહાલસોયું બાળક ગુમાવ્યું છે એમને બહુ મોટો આઘાત, બહુ મોટો ફર્ક જીવનમાં પડતો હોય છે. વડોદરામાં બનેલી દુર્ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. દુર્ઘટનાની સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે, જેને લઈને સરકારે મેજિસ્ટ્રેટને 10 દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને ગૃહ વિભાગ દ્વારા તાત્કાલિક વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનાની ઉચ્ચ કક્ષાએ તપાસ અંગે આદેશ જારી કર્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સમગ્ર ઘટના બાદ એક પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી આપી હતી. વડોદરા મેં શામ કો 4:45 બજે વડોદરા કી સનરાઇઝ સ્કૂલ કે વિદ્યાર્થી જબ બોટિંગ કરને ગયે, શામ કો 4:45 બજે જો બોટ મેં યે બચ્ચે બોટિંગ કરને ગયે થે, વો બોટ હારની લેક ઝોન મેં પલટ ચૂકી થી. ઉસકે કારણ કુલ મિલા કે યે છોટે છોટે 12 બચ્ચે એવમ 2 શિક્ષિકાઓને અપની જાન ગવાઈ હૈ. ये घटना बनते ही कलेक्टर, पुलिस कमिश्नर, म्युनिसिपल कमिश्नर एवं एनडीआरएफ और फायर ब्रिगेड के 60 से ज़्यादा जवान वहाँ स्थल पे तुरंत ही पहुँच चुके थे. और कुल मिला के ये जो घटना बनी वो घटना में 33 जितने लोग સવાર થે જિસમેં સે 20 લોગો કો બચા પાએ ઓર 14 જિતને 12 બચ્ચે ઓર 2 શિક્ષિકાઓને અપની જાન ગવાઈ હૈ. ગુજરાત કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ઇન સભી બચ્ચો કો ન્યાય મિલે, ઉનકે પરિવારજનો કો ન્યાય મિલે, કિસી ભી પ્રકાર કી છટકબારી ગેપ ઇન દોષીઓ કો ના મિલે, ઉસકે કારણ એક બહોત હી સ્ટ્રોંગ ઇન્ક્વાયરી હો ઓર ઇન સભી આરોપીઓ પે 304, 308, 114 કી કલમ લગાઈ ગઈ હૈ. 2 આરોપી પકડ લીએ ગયે હૈ ઓર એક મેજિસ્ટેરિયલ ઇન્ક્વાયરી ભી વડોદરા ડિસ્ટ્રિક્ટ કલેક્ટર કો દી ગઈ હૈ. ઇસકે માધ્યમ સે ખાસ તોર પે યે ઇન્ક્વાયરી ડેપ્થ મેં હો ઓર ખાસ તોર પે છોટી છોટી વાતો પે ધ્યાન દે કે ઇસમેં ક્યાં ગલતી રહી હૈ, કિસકી ભૂલ હૈ, કોઈ ભી ગુનેગાર ઇસસે બચ ના પાયે, ઇસકે લિયે યે દોનો ઓર કી ઇન્ક્વાયરીઝ ચાલુ કી ગઈ હૈ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ઘટના બનતાની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તંત્રને કડક સૂચના આપી દેવામાં આવી હતી. મુખ્યમંત્રીએ મજબૂત એફઆઈઆર દાખલ કરવા સૂચના આપી છે. એફઆઈઆરમાં કોઈ બચી ન શકે તેવી નોંધવા આદેશ કર્યા છે. બાળકોના ગુનેગારોને કડકમાં કડક સજા થાય તે જરૂરી છે. આ ઘટનામાં આઈપીસી 304, 308 અને 114 મુજબ એફઆઈઆર દાખલ કરી છે. ક્રાઇમ બ્રાન્ચમાં એફઆઈઆર દાખલ કરાય છે, જેમાં 2 આરોપીઓની તાત્કાલિક અટકાયત કરી લેવામાં આવી છે. બહુચર્ચિત બિલ્કિસ બાનુ કેસમાં ગુજરાત સરકારે 11 દોષિતોની સજા પૂરી થાય તે અગાઉ તેમને મુક્ત કરી દીધા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમને ફરીથી જેલમાં મોકલવા આદેશ આપ્યો છે. દોષિતોએ જેલમાં જતા અગાઉ થોડા સમય માટે શરણાગતિ ટાળવાનો સમય પણ માંગ્યો હતો, ત્યારે સુપ્રીમ કોર્ટે આ મામલે શું આદેશ કર્યો છે જો અમારા ખાસ અહેવાલમાં. ગુજરાત
ગુજરાત સરકારે 11 દોષિતોની સજા પૂરી થાય તે અગાઉ તેમને મુક્ત કરી દીધા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમને ફરીથી જેલમાં મોકલવા આદેશ આપ્યો છે. દોષિતોએ જેલમાં જતા અગાઉ થોડા સમય માટે શરણાગતિ ટાળવાનો સમય માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના જૂના આદેશ મુજબ તમામ આરોપીઓને 21 જાન્યુઆરી સુધીમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે દોષિતોને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાનો ઇનકાર કરી આત્મસમર્પણ કરવા માટે સમય વધારવાની માંગણી કરેલી અરજીને ફગાવી દીધી હતી. હવે તમામ દોષિતોને 21 જાન્યુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે. અગાઉ આ તમામ દોષિતો 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કિસ બાનો પર ગેંગરેપ અને તેના પરિવારના સભ્યોની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા, પરંતુ ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારે તેમની સજા માફ કરી તમામ દોષિતોને જેલમાંથી મુક્ત કરી દીધા હતા, જેના બાદ સુપ્રીમ કોર્ટે 8 જાન્યુઆરી 2024ના રોજ એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ પીવી નાગરથનાની બેન્ચે આ કેસમાં તમામ 11 દોષિતોને નિર્દોષ છોડવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના સોલાપુરમાં પીએમ આવાસ યોજના હેઠળ બનેલા ઘરો લોકોને સોંપવા પહોંચ્યા હતા. અહીં તેઓ ભાષણ આપતા ભાવુક પણ થઈ ગયા હતા. સોલાપુરમાં પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ શું કહ્યું જુઓ અમારા ખાસ અહેવાલમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્રના સોલાપુર પહોંચ્યા હતા. અહીં તેમણે 2000 કરોડ રૂપિયાની યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ જનસભાને પણ સંબોધિત કરી હતી. પીએમ મોદીએ સોલાપુરમાં પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને ઘરની ચાવીઓ સોંપી હતી. આ દરમિયાન પીએમ મોદી પણ ભાવુક થઈ ગયા હતા. પોતાના ભાષણમાં વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે અમે ભગવાન રામના આદર્શોને અનુસરી રહ્યા છે. તમારો વિશ્વાસ અમારી સૌથી મોટી સંપત્તિ છે. તેમણે કહ્યું કે જ્યારે આ સ્કીમ શરૂ થઈ ત્યારે મેં વિચાર્યું હતું કે હું જાતે જ ચાવી આપવા આવીશ. તમે જાણો છો કે મોદીની ગેરંટી એટલે કે ગેરંટી પૂરી થવાની ખાતરી છે. હવે લાખો રૂપિયાનું આ ઘર તમારી મિલકત છે. આજ મહારાષ્ટ્ર કે અલગ અલગ શહેરો કે લીએ 2000 કરોડ રૂપિયે કે સાત અમૃત પ્રોજેક્ટ કા ભી શુભારંભ કિયા ગયા હૈ. મેં સોલાપુર વાસીઓ કો, મહારાષ્ટ્ર કે મેરે ભાઈ બહેનો કો બહોત બહોત બધાઈ દેતા હું. ઓર અભી મેં માન્ય મુખ્યમંત્રીજી કો સુન રહા થા, ઉન્હોને એક બાત કહી कि मोदी जी के कारण महाराष्ट्र का गौरव बहुत बढ़ रहा है. श्रीमान शिंदे जी, ये सुनकर तो अच्छा लगता है और पॉलिटिशियन को तो ज्यादा अच्छा लगता है, लेकिन सच्चाई ये है कि महाराष्ट्र का नाम रोशन हो रहा है, મહારાષ્ટ્ર કી જનતા કે પરિશ્રમ ઓર આપ જૈસી પ્રગતિશીલ સરકાર કે કારણ હો રહા હૈ ઓર ઇસલિયે પૂરા મહારાષ્ટ્ર બધાઈ કે પાત્ર હૈ. આજ પીએમ આવાસ યોજના કે તહેત મની દેશ કી સબસે બડી સોસાયટી કા લોકાર્પણ હુઆ હૈ ઓર મેં જાકર કે દેખ કે આયા. मुझे भी लगा कि काश मुझे भी बचपन में ऐसे घर में रहने का मौका मिला.
ये चीजें देखता हूं, मन को इतना संतोष होता है। इन हजारों परिवारों के सपने जब साकार होते हैं तो उनके आशीर्वाद मेरी सबसे बड़ी पूंजी होते हैं। और जब मैं इस प्रोजेक्ट का शिलान्यास करने आया था तब मैंने आपको गारंटी दी थी कि आपके घरों की चाबी देने भी मैं खुद आऊंगा। आज मोदी ने ये गारंटी पूरी की है। મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ 90,000 થી વધુ ઘરો બનાવવામાં આવ્યા છે। માત્ર સોલાપુરની રાયનગર સોસાયટીમાં 15,000 મકાનો બનાવવામાં આવ્યા છે। મોદીએ આ ઘરો વેન્ડર્સ અને હેન્ડલૂમ કામદારોને સોંપ્યા હતા। રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધારવા અંગે જાગૃતિ લાવવા 24 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસના બાલિકાઓ ગુજરાત વિધાનસભાનું સંચાલન કરશે। આ કાર્યક્રમનું ઉદઘાટન સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે, જ્યારે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુમતીબેન બાબરિયા પણ હાજર રહેશે। ત્યારે આ કાર્યક્રમને લઈને વિધાનસભા અધ્યક્ષે શું માહિતી આપી જુઓ અમારા ખાસ અહેવાલમાં। આગામી તારીખ 24 જાન્યુઆરીએ વિધાનસભા ગૃહમાં રાષ્ટ્રીય બાલિકા દિનની ઉજવણી કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિ રહેશે। આ દિવસે વિધાનસભા ગૃહમાં બાલિકાઓ ધારાસભ્ય બનીને ગૃહની કાર્યવાહી ચલાવશે। લોકસભાની ચૂંટણી આગામી એપ્રિલ મે દરમિયાન યોજાય તેવી સંભાવનાઓને પગલે ગુજરાત સરકારે લેખાનું દાનને બદલે રાજ્ય સરકારનું વર્ષ 2024-25 માટેનું સંપૂર્ણ બજેટ રજૂ કરવાનું નક્કી કર્યું છે, જેના અનુસંધાને રાજ્યપાલ દ્વારા કરાયેલા આહારને પગલે 1 ફેબ્રુઆરી 2024 ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે અને 2 ફેબ્રુઆરીએ સરકારનું બજેટ રજૂ કરાશે। 24 દિવસીય આ સત્રમાં 2 દિવસ ડબલ બેઠક સાથે 26 દિવસ સુધી કામકાજ થશે। દરમિયાનમાં 24 જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિન છે, ત્યારે આ દિવસની ગુજરાત વિધાનસભા દ્વારા પણ ઉજવણી કરાશે। આ દિવસે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોની જેમ બાલિકાઓ ગૃહની કાર્યવાહી ચલાવશે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે। રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી ગુજરાત વિધાનસભા તેમજ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। 24મી તારીખના રોજ ગુજરાત વિધાનસભાના ગ્રહની અંદર જે પ્રમાણે વિધાનસભાની કાર્યવાહી ચાલતી હોય છે તે પ્રમાણેની કાર્યવાહી બાલિકાઓ દ્વારા થાય અને તેનું સંપૂર્ણ સંચાલન પણ બાલિકાઓ પોતે કરે તેવું આયોજન મહિલા અને બાળ વિકાસ વિભાગના સાથે રહી અને કરવામાં આવ્યું છે। એના ઉદઘાટન પ્રસંગે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી માન્ય શ્રી ભાનુમતીબેન બાબરિયા એ પણ ઉપસ્થિત રહેશે। તો મહત્વની ખબરમાં ફરી મળીશું આજ સમય, ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો।